ઈસુ 5000ને જમાડે છે. ઈસુએ એમના શિષ્યોને બોધ દેવા અને શિક્ષણ દેવા હાટું ચારેક કોરના મલકના ગામોમાં મોકલા. ઈ પછી તેઓ ઈસુ જ્યાં હતા ત્યાં પાછા આવ્યા. એમણે ઈ ગામોમાં જે જે કીધું હતું ઈ હંધોઈ કઈ સંભળાયું. એટલે ઈસુએ એમને થોડી વેળા આરામ કરવા હતું સરોવરના તીરે શાંત જગ્યાએ એમની હારે આવવા નોતરા. એટલે તેઓ હોડીમાં સવાર થઈ સરોવરને પહેલે કાંઠે પહોંચ્યા. ઘણા લોકોએ ઈસુ અને એમના શિષ્યોને હોડીમાં સવાર થઈ જતા ભેળા, એથી લોકો એમને મળવા હતું દોડીને એમની અગાઉ એ સ્થળે પૂગી ગયા. જ્યારે લોકોનું એક મોટું ટોળું પહેલેથી જ એમની રાહ જોઈ ઊભું હતું. એ ટોળામાં આશરે 5000 માણસો હતા, જેમાં બાઈઓ અને બાળકોની ગણતરી ધ્યાને લીધી નથી. ઈસુને લોકો પર વધારે દયા ઉભરી આવી. ઈસુને મન આ હંધાય લોકો ભરવાડ વગરના ઘેટા જેવા હતા. એ હારું ઈસુએ એમને શીખવ્યું અને એમાં જે માંદા હતા એવાઓને પણ એમણે નરવા કર્યા. અમી હાંજે શિષ્યોએ ઈસુને કીધું કે મોડું થઈ ગયું છે અને અહીં આટલાકમાં કોઈ ગામડાઓ નથી, એટલે એ લોકો પોતપોતાની રીતે ખાવાની વ્યવસ્થા કરી શકે. ઈસુએ એના શિષ્યોને કીધું કે તમે જ એમને કાંઈક ખાવાનું દો. તેમણે કીધું કે અમે તો કેમ કરીને દઈ શકી, અમારી કને તો કેવળ 5 રોટલી અને 2 માછલી જ છે. પછી ઈસુએ એમના શિષ્યોને કીધું કે લોકોને ઘાસના મેદાનના 50-50ની હારમાં બેહવા કયો. પછી ઈસુએ 5 રોટલી અને 2 માછલી હાથમાં લઈ ઊંસે નભમાં નિરખીને આ ભોજન હાટું ઈશ્વરનો આભાર માન્યો. ઈ પછી ઈસુએ રોટલી અને માછલીના બટકા કરી ઈ બટકાઓ લોકોને વહેંચવા હાટું શિષ્યોને દીધા. શિષ્યોએ ઈ ભોજન બીજા લોકોને દેવા ગયા, છતાં એ ખાણું ખૂટ્યું જ નહીં. અંધાય લોકોએ ધરાઈને ખાધું અને ઓડકાર લીધો. શિષ્યો વધેલું અન્ન એકઠું કરવા લાગ્યા, જેની 12 ટોપલીઓ ભરાઈ. આ હંધોઈ ખોરાક ઓલી 5 રોટલી અને 2 માછલીઓમાંથી કયો હતો. બાઇબલની એક વાર્તા માથી 14:13-21, માર્ક 6:31-44, લુક 9:10-17, યોહાન 6:5-15.